પાટોડી નગરપાલિકા દ્વારા નગરમાં લગાવવામાં આવેલા દિશા સૂચક બોર્ડ ચાની ટાળીઓના કારણે ઢંકાય જતા વાહન ચાલકો રાહદારીઓની નજરે નહીં આવતા આ બોર્ડો શુભાના ગાંઠિયા સમાન બની ગયા છે। બારડોલી નગરપાલિકા દ્વારા લોકોને દિશા અંગે માર્ગદર્શન મળી રહે તે માટે નગરમાં 900 જેટલા દિશા સૂચક બોર્ડ લગાવવા માટે અમદાવાદની એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે। જોકે પાલિકાની હદમાં લગાવવામાં આવેલા આ બોર્ડ્સ ઝાડની ટાળીઓ અથવા ગેટની પાછળ ઢંકાઈ જતા હોવાથી રાહદારીઓને નજરે જ પડતા નથી, માટે આ બોર્ડ શોભાના ગાંઠિયા સમાન બની ચૂક્યા છે। મારું નામ મિતેશ પાટીલ ને મેં પ્રોપર બારડોલીનો જ છું। મારો નગરપાલિકાને એટલી વિનંતી છે કે આ બોર્ડ આપણું અહીંથી ચેન્જ કરવું જોઈએ, બીકોઝ જે પર્સન પ્રોપર બારડોલીના છે એ લોકોને ખબર જ છે ત્યાં કયો રૂટ છે અને કઈ જગ્યા પર હું કામ છે ને હું છે લાઈક ધેટ। પણ જે બોર્ડ અહીંયા નગરપાલિકા થ્રુ લગાવવામાં આવેલું છે એ ઝાડના લીધે એનું બધું વિશેષતા કે જે બી એનું ડાયરેક્શન રૂટ છે એ પ્રોપર દેખાતો નથી, તો બહારવાળાને ખબર નહીં પડે। પણ આપણે બહારવાળા માટે લગાવેલું છે તો પ્રોપર પ્લાનિંગથી એને મૂકવું જોઈએ કે જ્યાંથી લોકો ઇઝીલી એને જોઈ શકે ને ભાઈ એને ખબર પડે કે આ રૂટ અહીંયા છે કે આ રૂટ અહીંયા છે। અત્યારે ફક્ત લગભગ અમે 900 જેવા બોર્ડ લગાવવાના છીએ, 600 નાના બોર્ડ અને બીજા 300 મોટા। અત્યારે ફક્ત 20 બોર્ડ ટ્રાયલ બેઝ પર તૈયાર કરાવ્યા છે અને જગ્યા અમે નક્કી કરીને જો નડતરૂપ હશે તો એ જગ્યા આપણે બદલીને અથવા દેખાતું નહીં હોય તો જગ્યા બદલીને આપણે ફરીથી બીજી જગ્યાએ મૂકશું। ફક્ત ટ્રાયલ બેઝ પર જ આ મૂકવામાં આવ્યા છે। અન્ય જે બોર્ડ લગાવ્યું છે તો આવનાર સમયની અંદર તો તે બોર્ડ કયા પ્રકારે તમે સુચારું આયોજન કરશો એ પણ જગ્યા જોઈ અને દેખાય એ રીતે આપણે બોર્ડ લગાવવામાં આવે। મારું નામ શ્રી જયેશભાઈ ભંડારી છે, મેં બારડોલીનો મૂળ રહેવાસી છું। આ બોર્ડ મને દેખાતું નથી, ઝાડવાઓ નડી જાય છે, કોઈ બળથી આવે તો અમને તકલીફ ના પડે એ માટે